પર રેમડેસિવિર વેચાય ત્યારે ફરી વિવાદ થયો હતો. એટલે વિવાદમાં કોંગ્રેસ પોલિટિકલ વિવાદ કરી રહ્યો છે. સીઆર પાટીલે સેવાના ભાવનાથી આ કર્યું છે, નો ડાઉટ. સીઆર પાટીલે રેમડેસિવિરનો સંગ્રહ કર્યો હોત તો ખોટું હતું. સીઆર પાટીલે કાળા બજાર કર્યા હોત તો ખોટું, ઉલટાનું એને મફત વેચ્યા. પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું એ એક ગુનો નથી, પણ એક સેવાના ભાવનાથી કરેલું કામ છે. ઈરાદો એનો સેવાનો છે, ચર્ચા સેવાની છે. આપણે કોંગ્રેસ એને પોલિટિકલ બનાવી રહી છે. હું હજી કહું છું કે સીઆર પાટીલે રેમડેસિવિર ભેગા કરીને કાળા બજારમાં વેચ્યા હોય એવું તો નથી. સીઆર પાટીલે સંગ્રહ કરી અને પોતાના જ માણસોને આપ્યા હોય એવું નથી. એટલે જે કઈ આવ્યા, જે કઈ સોર્સિસમાંથી, એને બીજી દિવસે સુરતની જનતાને આપી દીધા છે. પણ કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ એ તો પોલિટિકલ એજન્ડા હતો, કે લોકોમાં એક ઇમોશનલ મોજું ઉભું થાય એવા પ્રકારનું. એ જો સીઆર પાટીલ ભાજપના પ્રમુખ છે અને પૂરો સમય પાર્ટીનું કામ કરે છે, એટલે એને ભાજપ કાર્યાલયથી વિતરણ કર્યું તો નેચરલી છે કે ભાજપના આગેવાન તરીકે એને કામ કરેલું છે, તો એક પાર્ટીના લેવલ ઉપર કર્યું એને. પણ એને અંતે કર્યું છે તો શુદ્ધ ભાવનાથી, એટલે એની ટેકનિકાલિટીમાં કરતા એના ઈરાદા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ઓક્સિજન જે છે